નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્યૂ અપડેટ દરસમાં એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ NCERT પર્યાવરણ ધોરણ 5, તેનું પ્રકરણ 16 અને તેનો ભાગ 1. પણ જો તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ પ્રકરણ 16, સ્વચ્છતા આપણું કામ. તો વિદ્યાર્થી મિત્રો, નામ પરથી જ આપણને થોડી એવી પ્રકરણ વિશે માહિતી મળી જાય છે કે સ્વચ્છતા રાખવી એ આપણા સૌનું કામ છે. તો આપણે તેના વિશે આ પ્રકરણમાં વધારે માહિતી મેળવવાના છીએ. ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં અહીં તમને કેટલાક ચિત્રો આપેલા છે. જેમ કે શરૂઆતમાં આપ જોઈ શકો છો કે અહીં એક ભાઈ કચરાને પાવડા વડે સરખું કરી રહ્યા છે. બાજુમાં સીડી પર સફાઈ કામદાર ભાઈ છે, તે કચરો વાળી રહ્યા છે. તેના સિવાય અહીં નીચે ગટર સાફ કરવા માટે કેટલાક સફાઈકર્મી ભાઈઓ તેમાં ઉતરેલા છે અને ગંદકી સાફ કરી રહ્યા છે. બાજુના ચિત્રમાં એક ભાઈ અને બહેન આ રીતે ગંદકી ઉપાડીને ટોકરમાં જઈ રહ્યા છે. હવે તમને તેના પરથી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈના કોઈ જગ્યાએ તમારી આસપાસ સોસાયટીમાં અથવા આજુબાજુ રસ્તા પર પણ કોઈ દિવસ આવતા જોતા આવા દ્રશ્યો જોયેલા હશે. તો આપણે તેના જવાબમાં લખી શકીએ છીએ, હા, મેં મારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે. પ્રશ્ન 2, તમે ક્યારે સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને જ્યારે આસપાસનું વાતાવરણ અથવા રસ્તા સાફ મળે છે, પણ તેની સફાઈ કરનાર લોકો વિશે આપણે કોઈ દિવસ વિચાર કરીએ છીએ કે નહીં તે આપણે અહીં લખીશું. હા, મને ઘણીવાર વિચાર આવે છે કે સફાઈ કામદારો આપણા માટે કેટલું મહત્વનું કામ કરી રહ્યા છે. જો આ લોકો સફાઈનું કામ ન કરે તો આપણા ઘરના આંગણાને અને રોડ રસ્તા ગંદા થઈ જાય અને ના છૂટકે સફાઈનું કામ આપણે પોતાની જાતે જ કરવું પડે. દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે? મિત્રો, આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રહે તે માટે આપણી પોતાની પણ જવાબદારી છે, માત્ર તે સફાઈકર્મીઓનું કામ નથી. તો ચાલો તેનો જવાબ લખીએ. સ્વચ્છતા રાખવામાં એક જાગૃત નાગરિક તરીકે આપણી જવાબદારી આ પ્રમાણે છે. 1. આપણા ઘરનો કચરો, એઠવાડ વગેરે કચરાપેટીમાં જ નાખવો જોઈએ. 2. જાહેર સ્થળોએ ગંદકી કરવી જોઈએ નહીં. 3. આપણા ઘરની આસપાસની જગ્યા વાળીને સાફ રાખવી જોઈએ. 4. સોસાયટી, ઘર, મહોલ્લા કે શેરીના નાકે કચરાના ઢગલા ન કરવા. કચરાને જાહેર કચરાપેટીમાં જ નાખવો. 5. ઘરના શૌચાલય કે જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તેમાં પાણી રેડવું અને તેને ગંદા ન રાખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા પગલાં ભરવાથી આપણે આપણી આસપાસ સ્વચ્છતા જાળવી શકીશું. સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો વિચારો. વિદ્યાર્થી મિત્રો, ખરેખર ખૂબ વિચારવાલાયક પ્રશ્ન છે કે આપણી આસપાસ જે સફાઈ કામદારો છે તે જો પોતાનું કામ ન કરતા હોત તો શું થાય? તો સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો આપણા રસ્તા અને જાહેર સ્થળો જેવા કે બગીચા, બસ, રેલવે સ્ટેશન વગેરેની સફાઈ થઈ શકે નહીં અને જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળે, પરિણામે ગંદકી ફેલાય અને રોગો થવાનો ભય રહે. વળી આપણે ઘરની સફાઈ આસપાસનો કચરો જાતે વાળવો પડે અને કચરાપેટીમાં નાખવો પડે. કચરાપેટીમાંનો કચરો ક્યાં નાખવો તે પ્રશ્ન પણ ઊભો થઈ શકે. આમ કચરા અને ગંદકીને લીધે બધાનું આરોગ્ય જોખમાય. તો વિદ્યાર્થી મિત્રો, જો સફાઈ કામદારો સફાઈ ન કરે તો આપણને આ બધા પ્રશ્નોનો સામનો કરવો પડે. ચાલો આપણે શંકરભાઈને મળીએ. તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે. તેમની સાથે પ્રશ્નોત્તરી કરીએ. તેઓ શું જવાબ આપે છે તે જાણીએ. મિત્રો, અહીં આપણે શંકરભાઈ કરીને એક ભાઈ સાથે વાત કરવાની છે.
પ્રશ્ન એટલે કે તેમને શંકરભાઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? હવે તેઓ જવાબ આપે છે, લગભગ 30 વર્ષથી, જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું. હવે તેમને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તમે આ કામ શા માટે કરો છો? તેઓ જવાબ આપે છે, આ અમારો વ્યવસાય છે અને રોજગારી માટે આ કરવું પડે છે. પ્રશ્ન, તમારે કેટલા સંતાન છે? હવે તેઓ જવાબ આપે છે, મારે 2 દીકરા અને 1 દીકરી છે. હવે તેમને આગળનો પ્રશ્ન પૂછવામાં આવ્યો, શું તેઓ પણ સફાઈ કામ કરે છે? તો તેઓ જવાબ આપી રહ્યા છે, ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી. પ્રશ્ન, તો તેઓ શું કરે છે? જવાબ, એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, શંકરભાઈનો એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો અભ્યાસ કરી રહ્યો છે. પ્રશ્ન, તમને આ કામ કરવાનું ગમે છે? હવે શંકરભાઈ જવાબ આપે છે, નથી ગમતું. ગંદકી કોને ગમે? મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે. ગંદકી કરે એને ભણેલા કહેવાય? વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ વાત સમજવા જેવી છે કે ભણેલા ગણેલા સારા કહેવાતા લોકો પણ ગમે તે જગ્યાએ કચરો નાખી દેતા હોય છે અને ગંદકી કરતા હોય છે. તો ત્યારે આપણે સમજવું જોઈએ અને આપણી જવાબદારી નિભાવતા કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. હવે શંકરભાઈને આગળનો પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? હવે તેઓ જવાબ આપે છે, હવે આ કામ દરેકે જાતે કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય. દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. લખો, તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક પ્રવૃત્તિ સ્વરૂપે થોડાક પ્રશ્નોત્તરી કરવાની છે. કોની સાથે કરવાની છે? તમારી શાળામાં કે ઘરની આસપાસ કોઈ સફાઈ કર્મચારી હોય અને તેઓ સફાઈ કામ કરતા હોય તો તમારે તેમની જોડે ચર્ચા કરવાની છે અને આ પ્રશ્નોના જવાબ લખવાના છે. મેં તમને ઉદાહરણ સ્વરૂપે આ પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેઓ ક્યારથી આ કામ કરે છે? તેઓ 10-12 વર્ષથી આ કામ કરે છે. તેઓ કેટલું ભણ્યા છે? તેઓ 5 ધોરણ સુધી ભણ્યા છે. તેઓએ કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હતો? હા, આ પહેલાં તેઓ છૂટક મજૂરી કરવા જતા હતા, પરંતુ હવે તેમને કોઈ કામ મળતું ન હતું. થોડાક સમય પહેલાં તેમના પિતાજી અવસાન પામ્યા, ત્યારથી તેમણે સફાઈનું કામ કરવાનું શરૂ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ અલગ પણ તમારા હોઈ શકે છે. તેમના સંતાનો શું કરે છે? તેમના 2 સંતાનો દીકરો અને દીકરી છે. તેઓ શાળામાં ભણે છે. આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર સફાઈ કર્મચારી છે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કામ કરવામાં તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે, જેમ કે સફાઈ કરતા કરતા ધૂળ તેમના ફેફસામાં જાય છે, તેથી તેમને શ્વસન તંત્રના રોગો થવાનો ભય રહે છે. તેમજ તેમને ગંદકીના લીધે ચામડીના રોગો પણ થવાની શક્યતા રહે છે. તેમના હાથ પગ અને કપડાં બગડી જાય છે. આ રીતે તેમને આરોગ્યનું નુકસાન થાય છે. કોઈકવાર ગટરની સફાઈ કરતા ગૂંગળામણ થાય અને બેભાન પણ થઈ જવાનો તેમજ જીવ જવાનો ભય પણ રહે છે. આટલી બધી મુશ્કેલીનો સામનો કરવા છતાં પણ લોકો તેમને માનસન્માનની નજરે જોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપ જોઈ શકો છો સફાઈ કર્મચારીઓ કેવી રીતે ગટરની સફાઈ કરવા પણ તેમાં ઉતરે છે. તેના લીધે ઘણીવાર તેમને ગૂંગળામણ થઈ જાય છે અને બેભાન પણ થઈ જાય છે. ઘણીવાર આવી રીતે તેમનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. આ રીતે તેમના કપડાં પણ બગડે છે, તેમને શ્વસનતંત્ર અને ચામડીના રોગો પણ થાય છે. નીચે આપેલા ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે
તેમાંથી ગમે તે 5 કામની યાદી બનાવો. વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાનપૂર્વક આપણે આ ચિત્રનો અભ્યાસ કરવાનો છે. આપ જુઓ છો તેમાં ઘણા બધા વ્યક્તિઓ બતાવેલા છે અને તે બધા જ કંઈક ના કંઈક અલગ અલગ કામ કરી રહ્યા છે, જેમ કે ગાય દોવી, અનાજ કરિયાણું વેચવું, બસ ચલાવવી, ખેતી કરવી, સફાઈ કરવી, શાળામાં બાળકોને ભણાવવું, માલ લારી ચલાવવી, બાળકની સારવાર એટલે કે સંભાળ રાખવી, દિવાલ પર રંગકામ કરવું, કપડાને ઇસ્ત્રી કરવી, લારીમાં સામાન વેચવો, સાયકલ ચલાવવી, ચિત્રકામ કરવું, મીઠાઈ ફરસાણ બનાવવું, શાકભાજી વેચવી, ટેક્સી ચલાવવી, ઓફિસે જવું, કચરો એકઠો કરવો, કચરામાંથી પ્લાસ્ટિક મેળવવું, દર્દીનો ઈલાજ કરવો, રસ્તાઓની સફાઈ કરવી, ગટર સાફ કરવી, ટ્રાફિકનું નિયમન કરવું, કમ્પ્યુટર પર કામ કરવું, પ્રયોગશાળામાં પ્રયોગ કરવા, હોટલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો, કચરો એકત્રિત કરવાની ગાડી ચલાવવી, રેંકડી પર ખાવાની ચીજવસ્તુઓ વેચવી, માથા પર ભારે સામાન ઉંચકીને જવું, ચોકીદારી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના કામ ઉપરોક્ત ચિત્રમાં આપેલા છે. આપ તેનો અભ્યાસ કરીને આ રીતે પોતાની યાદી બનાવો. ઉપરના ચિત્રમાંથી તમને 5 કામ કરવાનું કહેવામાં આવે તો તમે કયા 5 કામ કરવા પસંદ કરશો? શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉપર જે 30 કામ જોયા તેમાંથી કોઈ પણ 5 કામ તમને કરવામાં કે કરવાનું કહેવામાં આવશે તો તમે તે કયા 5 કામ પસંદ કરશો તે આપણે લખવાનું છે. ઉપરના ચિત્રમાંથી મને 5 કામ કરવાનું કહેવામાં આવે તો હું નીચે મુજબના 5 કામ પસંદ કરીશ. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ મેં મારી રીતે આપ્યો છે. તમે ઉપરના જે 30 કામ આપણે આગળ જોયા તેમાંથી કોઈ પણ 5 કામ પસંદ કરીને લખી શકો છો. 1. ગાય દોહવી. ગાયનું દૂધ આરોગ્ય માટે સારું છે, આથી ગાય દોહવી મને ગમે છે. 2. શાળામાં બાળકોને ભણાવવું. જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, તેથી શાળામાં બાળકોને ભણાવીશ. 3. સાયકલ ચલાવવી. સાયકલ ચલાવવામાં મને ખૂબ જ મજા આવે છે. 4. પ્રયોગશાળામાં પ્રયોગો કરવા. મને વિજ્ઞાન વિષયમાં સારો રસ છે અને જાતે પ્રયોગો કરવા ગમે છે. 5. કમ્પ્યુટર પર કામ કરવું. મને કોમ્પ્યુટર શીખવું અને તેના વિશે નવું નવું જાણવું ખૂબ જ ગમે છે. તમે પણ તમારા પસંદગીના 5 કામ લખી શકો છો. ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કેવી રીતે ઉપયોગી છે? તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે 30 કામ જોયા હતા તે કામ આપણને જીવનમાં કઈ કઈ રીતે ઉપયોગી છે તે આપણે લખવાના છે. જેમ કે 1. ગાય દોહવી. ગાય દૂધ આપે છે, તેમજ તેનું દૂધ જુદા જુદા ઉત્પાદનો જેવા કે માખણ, ઘી, દહીં, પનીર, ચીઝ મેળવવામાં ઉપયોગી છે. 2. અનાજ કરિયાણું વેચવું. આસપાસના લોકોને ભોજન માટેની સામગ્રી મળી રહે છે. 3. બસ ચલાવવી. તેનાથી એક સ્થળેથી બીજા સ્થળે ઝડપી મુસાફરી કરવા માટે. 4. સફાઈ કરવી. મકાન કે આસપાસની જગ્યાઓને સ્વચ્છ રાખવા. 5. ખેતી કરવી. અનાજ, કઠોળ, ફળ, શાકભાજીના પાક મેળવી શકાય છે. 6. શાળામાં બાળકોને ભણાવવું, બાળકોને શિક્ષણ આપવા માટે. 7. બાળકની સાર સંભાળ રાખવી, બાળકને ઉછેરવા. 8. માલ લારી ચલાવવી, માલની હેરાફેરી કરવા. 9. દિવાલ પર રંગકામ કરવું, દિવાલની ટકાઉ અને આકર્ષક બનાવવા. 10. કપડાને ઇસ્ત્રી કરવી, કપડાં વ્યવસ્થિત દેખાય તે માટે. 11. સાયકલ ચલાવવી, કસરત મળી રહે તથા પેટ્રોલનો ખર્ચ બચાવવા. 12. લારીમાં સામાન વેચો, પૈસા કમાઈને ગુજરાન ચલાવવા. 13. ચિત્રકામ કરવું, ચિત્ર દોરી તેને વેચીને પૈસા કમાવવા. 14. શાકભાજી વેચવી, દરેકને રસોઈ બનાવવા શાકભાજી મળે છે. 15. મીઠાઈ ફરસાણ બનાવવું, તો મીઠાઈ ફરસાણ વેચીને પૈસા કમાવી શકાય છે. 16. ટેક્સી ચલાવવી,
એક સ્થળેથી બીજા સ્થળે સમયસર પહોંચવા માટે, 17 ઓફિસે જવું, વિવિધ કામો કરી રોજગારી મેળવવી, 18 કચરામાંથી પ્લાસ્ટિક મેળવવું, પ્લાસ્ટિક રિસાયકલ કરી ઉપયોગમાં લેવાય છે, 19 કચરો એકઠો કરવો, ઘરે ઘરેથી કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવા માટે, 20 રસ્તાઓની સફાઈ કરવી, આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવી શકાય, 21 દર્દીનો ઈલાજ કરવો, બીમાર વ્યક્તિને સાજો કરવા, 22 ગટર સાફ કરવી ગંદકી ફેલાતી અટકાવવા માટે, 23 ટ્રાફિકનું નિયમન કરવું, વાહન વ્યવહાર સારી રીતે ચલાવી શકાય, 24 કમ્પ્યુટર પર કામ કરવું, તેનાથી વિવિધ કામો કરી શકાય જેવા કે બેંક ઓફિસ વગેરેને લગતા કામો, 25 પ્રયોગશાળામાં પ્રયોગો કરવા, તેનાથી લોકો માટે જરૂરી વિવિધ પ્રકારની શોધો કરી શકાય છે, 26 હોટલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો, હોટલમાં આવતા લોકોને ભોજન કરાવી શકાય છે, 27 રેંકડી પર ખાવાની ચીજ વસ્તુઓ વેચવી, લોકોને ખાવાની ચીજ વસ્તુઓ મળી રહે છે, 28 કચરો એકત્રિત કરવાની ગાડી ચલાવવી, કચરા પેટીઓમાંથી કચરો એકત્રિત કરી સફાઈ રાખી શકાય, 29 માથા પર ભારે સામાન ઉંચકીને જવું, ભારે સામાનની હેરફેર કરી શકાય છે, 30 ચોકીદારી કરવી, વિવિધ જગ્યાઓ અને લોકોના જાનમાલનું રક્ષણ કરી શકાય. ચર્ચા કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરવાની છે લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે, કેમ? તો વિદ્યાર્થી મિત્રો, મોટાભાગે બધા આરામપ્રિય નોકરી અથવા કામ પસંદ કરતા હોય છે. લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવાનું ગમે છે કારણ કે તેમાં નોકરીની સલામતી હોય છે અને ટેબલ ખુરશી પર બેસી આરામથી કામ કરી શકાય છે, વધારે મહેનતનું કામ પડતું નથી. ઓફિસમાં કામ કરવાથી લોકો આપણને માનની નજરથી જુએ છે. અનુમાન કરો, જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ વિચારવાલાયક પ્રશ્ન છે. જો એક અઠવાડિયા સુધી આપણી શાળા કે ઘરની બહાર કચરો પડી રહે તો શું થાય? આ બાજુના ચિત્રમાં પણ જોઈ શકો છો કે કચરાના ઢગલા થઈ જશે અને તેના લીધે ગંદકી ફેલાશે અને તેમાં બેક્ટેરિયા અને માખી મચ્છર થવાથી રોગચાળો ફેલાઈ જશે. તો આપણે ચાલો તેનો જવાબ લખીએ. જો કોઈ સફાઈ કામ ન કરે તો ચારે બાજુ કચરાના ઢગલા થઈ જાય અને ખૂબ જ ગંદકી વધી જાય. શાળામાં ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી સાફ ન થાય તો દુર્ગંધ આવવા લાગે. કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો સાથે હોવાથી તે સડી જાય અને રોગચાળો ફાટી નીકળે. શાળા કે ઘરમાં રહેવાનું મુશ્કેલ લાગે. કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દોરો. આ ચિત્રો બાળકોએ બનાવ્યા છે, તમે પણ આ પ્રકારના ચિત્રો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કેટલાક કચરો સાફ કરવા માટેના ઉપાયો વિશે ચિત્રો બનાવીને મૂકવાનું કહ્યું છે. કેટલાક ચિત્રો અહીં તમને બનાવીને પણ આપેલા છે, તો તમે પણ પ્રયત્ન કરશો અને સારા ચિત્રો બનાવવાનો પ્રયાસ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, કચરો સાફ કરવા માટે રોબોટ એટલે કે યંત્રમાનવ તેનો ઉપયોગ કરી શકાય. ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ કચરાપેટી રાખી શકાય. આપ અહીં જોઈ શકો છો કે ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ કલરની કચરાપેટીઓ આપણી મ્યુનિસિપાલિટી તરફથી રાખવામાં આવેલી હોય છે જેથી તે કચરાનો યોગ્ય નિકાલ કરી શકાય. કચરાને રિસાયકલ કરી તેમાંથી ખાતર પણ બનાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તો કચરામાંથી ખાતર પણ બનાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ આગળના મુદ્દાઓની ચર્ચા આપણે વિડીયોના ભાગ 2માં કરીશું. અહીં આપણે ભાગ 1 પૂરો કરીએ છીએ. જો તમને આ ભાગ ગમ્યો હોય તો તમે જરૂરથી તેને લાઇક અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ કરી લેશો. ફરી મળીશું વિડીયોના ભાગ 2માં નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી આવજો.